દરિયાઈ દિવાલ તૂટી જતા ઘોઘા ગામમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા. એક સમયે લંકાની લાડી અને ઘોઘાનો વર ની કહેવતથી જાણીતું અને વિશ્વના 84 દેશોના બંદર સાથે દરિયાઈ વ્યવહાર માટે જાણીતું ઘોઘા ગામ વિકાસની રેસમાં હાલ ત્યાંનું ત્યાં જ છે. ઘોઘા ગામ ફરતે આવેલ દરિયાઈ સંરક્ષણ દિવાલમાંથી 1100 મીટર લાંબી સંરક્ષણ દિવાલ છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી તૂટી ગઈ છે, જેને કારણે દિવસે ને દિવસે દરિયા કિનારાની માટીનું ધોવાણ થતાં દરિયો કિનારો વસતા લોકોના ઘર સુધી પહોંચી ગયો છે. છતાં સરકાર અને તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે. ઘોઘા ગામ કે જે દરિયાકાંઠે આવેલું છે અને આ ઘોઘાનો દરિયો કે જે ખંભાતનો અખાત પણ કહેવાય છે, જે દરિયો એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ધરાવતો દરિયો છે. મારું નામ અંસાર રાઠોડ, ઘોઘા પૂર્વ સરપંચ. ઘોઘા પ્રોટેક્શન વોલ બાબતે જ્યારે પ્રશ્ન ઊભો થાય છે ત્યારે કહેવાનું માત્ર એટલું જ છે કે ઘોઘા ગામ છેલ્લા 28 વર્ષથી નિરંતર આ પ્રોટેક્શન વોલનું જે ડેમેજ થઈ હતી ત્યાંથી લઈ અને તૂટી ગઈ ત્યાં સુધી સતત માંગણી એક જ કરે છે કે ભાઈ આ પ્રોટેક્શન વોલનું નિર્માણ થાય તો ઘોઘા ગામ બચી શકે દરિયાના પાણીથી, પાણીના કહેરથી. પણ ખબર નહીં સરકાર આ બાબતે કોઈ કાર્યવાહી કરી રહી નથી. છેલ્લા 5 વર્ષના મારા કાર્યકાળ દરમિયાન અસંખ્ય વખત રજૂઆતો, જિલ્લા સંકલન સમિતિની અંદર 2 વખત અમે આ પ્રશ્ન ઊભો લેવડાવ્યો, તેમ છતાં માત્ર અને માત્ર કમિટી રચી અને કાર્યવાહી યથાવત જેમ છે એમને રાખવામાં આવેલ છે, આગળ કોઈ કાર્યવાહી થયેલ નથી. છેલ્લા વર્ષની વાત કરું તો 10 મહિના પહેલાં, 8 થી 10 મહિના પહેલાં ઘોઘા પ્રોટેક્શન વોલ બાબતે એક કમિટીની રચના જિલ્લા સ્તરે કરવામાં આવેલ. તે કમિટીએ માત્ર ઘોઘા પ્રોટેક્શન વોલના સર્વે અને બનાવવા માટે કઈ રીતના શું કરવું એ બાબતનો ટોટલ સર્વે કરવાની હતી. આ સર્વે કમિટીએ શું કાર્યવાહી કરી તેની કોઈ અમને સ્થાનિક કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાના કોઈ અધિકારીઓને આ બાબત જાણ નથી. બીજું કે હાલના કલેક્ટરશ્રી જ્યારે ભાવનગર ચાર્જ સંભાળ્યો એ સમયે ઘોઘા પ્રોટેક્શન વોલ પર પોતે જાતે નિરીક્ષણ કરવા આવેલ અને એ સમયે જ યોગ્ય અધિકારીશ્રીઓને, DDOશ્રીને તથા જે કોઈ વિભાગના અધિકારીશ્રીઓ હતા તેમને અહીંયા પ્રોટેક્શન વોલ ઉપર જ એમણે સૂચના આપેલ કે ભાઈ જો બને તો આપણે નરેગામાંથી પણ આ નિર્માણ કરાવીએ. ત્યાર પછી કોઈ કાર્યવાહી હજી સુધી થયેલ નથી. આ જ સમયે એક સમિતિની રચના થઈ સર્વે માટેની, એના શું આગળ કાર્યવાહી થઈ છે તેની કોઈ અમને જાણ નથી. ઘોઘા ગામ વતી હું માત્ર અને માત્ર સરકાર પાસે એટલી જ માંગણી કરું છું કે ભાઈ આ પ્રોટેક્શન વોલ જો નહીં થાય તો હાલ દિવાલ તો સંપૂર્ણ નષ્ટપ્રાય થઈ છે, ધીમે ધીમે જમીનનું ધોવાણ થતું જાય છે અને દરિયો આગળ વધતો જાય છે. જો દરિયો ગામમાં અત્યારે પાણી જે રીતના ઘૂસે છે તેના કરતાં બમણી ઝડપે આગામી દિવસોમાં ઘૂસશે અને જાનહાની થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને સરકારના અધિકારીશ્રીઓની રહેશે એવું